આપણી વ્યવસ્થાઓ હદથી વધારે દૂષિત થઈ અને ભ્રષ્ટાચાર ઉધઈની જેમ દેશને બરબાદ કરી રહ્યો છે, એના મૂળ શોધવા જઈશું તો આપણી આસપાસ જ નીકળવાના છે. શિક્ષણ હોય કે સ્વાસ્થ્ય, કોઈ માફિયાની સ્થિતિમાં ત્યારે જ પહોંચી શકે જ્યારે એ અનિયંત્રિત બને અને એવું સમજવા લાગે કે આ દુનિયામાં બધું જ પૈસાથી ખરીદી શકાય છે, તમારા જમીરને પણ. થોડા સમય પહેલા જમાવટ પર અમે અમુક યુનિવર્સિટીના સ્ટિંગ ઓપરેશન જાહેર કર્યા. એ સ્ટિંગ ઓપરેશન વિશે વાત કરી ત્યારે પણ અમે બહુ જ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે એકદમ સભાન સ્થિતિમાં અમને એ સમજણ છે કે જે 4-5 યુનિવર્સિટી વિશે અમે વાત કરી રહ્યા છીએ, માત્ર ત્યાં જ આ સમસ્યા નથી. ભણાવ્યા વગર રૂપિયા લઈને સામેવાળાની અનુકૂળતાએ ડિગ્રી વેચી દેવી એ જ ધંધો છે, અને આ ધંધો અનેક લોકોનો છે. અમારાથી જેટલી યુનિવર્સિટીમાં જવાનું શક્ય બન્યું એ દરેક જગ્યાએ અમે પહોંચ્યા, પણ અમારી લડાઈ માત્ર આ યુનિવર્સિટીઝના સત્તાધીશો સામે નહીં, પણ એ દરેક માણસોની સામે હતી જે લોકો આ સિસ્ટમમાં કાં તો વેપારી બાજુ છે કાં તો ખરીદનાર બાજુ. કિંતુ પરંતુ પણ દુર્ભાગ્ય આપણા બધાનું કે અમુક આ બંને બાજુથી ઉપર સચ્ચાઈ જાણીને એ સત્ય છુપાવવાની કોશિશ કરવાવાળા બાજુ પણ છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. કોલેજમાં ગયા વગર, કોઈ જ પ્રકારના પ્રેક્ટિકલ્સ કર્યા વગર આ રાજ્ય અને દેશની નામાંકિત કોલેજ અને યુનિવર્સિટીઝમાંથી એને ડિગ્રી મળી જાય છે, એ બધી જ માન્યતાવાળી છે, વેલિડ છે. કોઈ જ જોવા નથી જતું કે યુનિવર્સિટી અને કોલેજ કઈ પરિસ્થિતિમાં ચાલે છે. મારે બીજો એક સવાલ હતો કે એક્ચ્યુઅલી આઈ એમ ડુઈંગ જોબ, તો મારે કમ્પલસરી આપવાનું સેશન કે અને તમે અટેન્ડન્સ રિલેક્સેશન આપી શકીએ. આપણે વારંવાર એ આકલન કરી ચૂક્યા છીએ કે અંગ્રેજોએ આ દેશને કેવી રીતે બરબાદ કર્યો, તો આપણે બહુ જ સરસ રીતે કહીએ છીએ કે અંગ્રેજ આવ્યા અને પછી એમણે આપણી શિક્ષણ વ્યવસ્થા બરબાદ કરી દીધી. થાવમ તો બધું થાય, તમે કહો કઈ તમને કઈ અનુકૂળ આવશે, જેમ કે થાવમ તો બધું થાય, તમે કહો કઈ તમને કઈ અનુકૂળ આવશે, જેમ કે આ દેશ અને રાજ્યનો આધાર એની શિક્ષણ વ્યવસ્થા છે, આ દેશની મહાનતા એના બાળકોમાં છે. એક્ઝામ ટેન્શન રહી જાય, સેશનલ એક્ઝામ હોય ત્યારે આવવાની કમ્પલસરી છે, એમાં કોઈ ચાલતા નહીં. ખુલ્લેઆમ એડવાન્સમાં કહી રહ્યા છીએ કે યુનિવર્સિટીઝ અને કોલેજના હે મહાન સત્તાધીશો, અમે તમારા આંગણે આવીશું. અમારા અલગ અલગ કાં તો અમારા દર્શકો કાં તો અમારા જ કોઈ પત્રકાર તમારા કેમ્પસમાં આવશે પોતાના મોબાઈલનો કેમેરો ચાલુ કરીને. બહુ જ સ્વાભાવિક છે કે આ વિડીયોઝ અમે ચલાવીએ ત્યારે યુનિવર્સિટીવાળા ફોન કરે કે ચાલો આપણે કોઈ સમજાવટ કરી લઈએ, પણ સ્વાભાવિક નથી એ છે સમજાવટો થઈ જવી, અવાજો દબાઈ જવા અને આખી સિસ્ટમનું વેચાઈ જવું. સરકાર તરફથી મંત્રીથી લઈને અધિકારીઓને લાગવું કે આ તો ઘી કેળા અને કમિશન ડબલ કરી દેવાનો અવસર આવ્યો છે. યુનિવર્સિટીવાળાને અમુક ક્ષણ પૂરતી પોતાના રૂપિયા વધારે વપરાશે એ વિષય પર થયેલી બેચેની સિવાય કોઈ ખાસ ફરક ન પડવો, કેમ કે એમને આવા સમાચારો દબાવી દેવાનો અને બધાને ખરીદી લેવાનો અનુભવ હોય છે. એક યુનિવર્સિટી વતીથી વચેટિયાનું કામ કરતા ભાઈને અમે લતાડી મૂક્યા તો એમનું કહેવું હતું કે સોરી બેન, દરેકના જમીરની કિંમત હોય છે, કોઈકની વધારે તો કોઈકની ઓછી, અને તમને આ હકીકત સમજાઈ જશે. એ હકીકત સમજાતા અમને બહુ વધારે સમય ન લાગ્યો, કેમ કે એ જ સમયે એક રાજનૈતિક પક્ષના અમુક નેતાઓ પાસે સિલ્વર ઓક યુનિવર્સિટી, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને રાય યુનિવર્સિટીના સ્ટિંગ ઓપરેશન હતા. પણ એમણે એ જાહેર કરીને સરકાર અને વિભાગ પર વધારે દબાણ લાવવાની જગ્યાએ, અથવા જાહેર કર્યા સિવાય સીધા સરકારમાં આપીને કાર્યવાહી કરાવવાની જગ્યાએ એ સ્ટિંગ ઓપરેશનના નામ પર તોડપાણી કરવાનું, વહીવટ કરવાનું અને સારી ભાષામાં કહીએ તો ચોરના ઘરે ચોરી કરવાનું નક્કી કર્યું. તમે ચોરના ઘરે ચોરી કરો છો તો તમે ચોર નથી મટી જતા, તમારો દોષ એનાથી ઓછો થોડો થઈ જાય છે. આ નેતાઓ વિશે બધી જ માહિતી અમારી પાસે હોવા છતાં યુનિવર્સિટીમાં જેમ સ્ટિંગ ઓપરેશન હતા એમ આ લોકોની પાસે અમારી પાસે કોઈ સાબિતી નથી, માત્ર માહિતી છે. એ હકીકત છે, 100% સાચી છે, પણ સાબિતી નથી, અને એટલે જ અમે નામ નથી લઈ રહ્યા. પણ પક્ષ વિપક્ષ, અધિકારી કોલેજ યુનિવર્સિટી ચલાવવાવાળા એને એક્સપોઝ કરવાવાળા દરેક લોકોના સેન્ટરમાં માત્ર ને માત્ર રૂપિયો રહેશે, અને આ લોકો જો આ સર્વવિદિત કૌભાંડોને બહાર લાવવાનું છોડીને પોતપોતાની તાકાત પ્રમાણે રૂપિયા જ છાપ્યા કરશે,
તો તમે કલ્પના કરો કે આપણે ક્યાં જઈને રોકાઈશું. યાદ રાખો, એ રૂપિયો યુનિવર્સિટી વાળાને ત્યાં જાય છે કે અધિકારીને ત્યાં, કે વિડીયો દબાવવા માટે મીડિયા કે રાજનેતાઓને ત્યાં, એ તમારા સંતાનોના ભવિષ્યની લાશ પર ચણાયેલી ઇમારતોના રૂપિયા છે. તમે રોકો એમને. આ રાજ્યમાં નોકરી ન મળવાના કારણે કે પછી નિરાશાથી ઘેરાઈ જવાના કારણે દરેક થતી આત્મહત્યાઓ માટે આ નેક્સસ જવાબદાર છે. દરેક માણસ એવું સમજે છે કે સિસ્ટમમાં તો ભાઈ આમ જ ચાલે છે, પણ આ સિસ્ટમનો અભિશાપ જ્યારે તમારા ઘરે આવીને ત્રાટકશે ત્યારે દેશપ્રેમના ખોટા દમભરે નાટક કરવાની જગ્યાએ આપણી આસપાસના ભ્રષ્ટાચારને રોકવાનો પ્રયાસ કરીએ તો જ આ દેશની કોઈ તમે મદદ કરી રહ્યા છો. ધંધાર્થીઓને તો બધે જ બધું સેટ જ છે અને એટલે એ લોકોનું કોઈ કશું ઉખાડી લેશે એ અઘરું છે, પણ અશક્ય નથી. તમે એમના ગ્રાહક બનવાનું બંધ કરો, એમના અને એમના થકી ચાલતા બધાના ધંધા બંધ થઈ જશે. ભ્રષ્ટાચારીઓનું પોષણ અને રક્ષણ બંધ કરીએ એવી અપેક્ષા સાથે નમસ્કાર.